भरूच जिल्ला में हाल उनाळानी ऋतुने लई भारे अगनवर्षा वरसी रही छे। जिल्लानुं तापमान 43 डिग्रीने पार छेल्ला बे दिवसथी जोवा मळी रह्युं छे। आकरा तापथी रक्षण मेळवा माटे लोको घरोनी बहार काम वगर निकळवानुं टाळी रह्या छे। तेवामां हवे जिल्लामां अगनवर्षा वच्चे आग लागवानी पण अनेक घटनाओ सामे आवी छे, जेमां केटलाय वाहनोमां आग तो क्यांक गोडાઉનો અને ખુલ્લી જગ્યામાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ છે। ભરૂચ જિલ્લાના જંબુસર પાસે એક ખાનગી કંપનીમાં અચાનક જાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટના ગત સાંજે સામે આવી હતી। આગના તાંડવ વચ્ચે ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા એક સમય સ્થળ ઉપર ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। ઘટના અંગેની જાણ જંબુસર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશ્કરોએ 5થી વધુ લાઇવ બંબા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી। હાલ આગ ક્યાં કારણસર લાગી તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી, જો કે ભીષણ આગના પગલે એક સમયે લોકોમાં ગભરાટનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો। તો બીજી તરફ અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતેના એક ગોડાઉનમાં આજે સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ હતી। ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોતા નજરે પડતા સ્થાનિકો દ્વારા અંકલેશ્વર DPMCના ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જે બાદ ફાયરના કર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબૂમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચ શહેરમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। શેરપુરા પાસે ગત રાત્રિના સમયે એક કારના બોનેટમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ કાર સળગી ઉઠતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। બાદમાં ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી, જો કે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ જ રીતે નબીપુર ગામ ખાતે પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં એક્ટિવા બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી, જો કે ઉપસ્થિત લોકોએ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબૂ કરી હતી। આમ ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન અગ્નિતાંડવની 3થી વધુ ઘટનાઓ સામે આવતા ફાયરના લશ્કરો સતત દોડતા નજરે પડ્યા હતા અને ફાયરના સાયલેન્સરથી માર્ગો પણ ગુંજતા નજરે ચડ્યા હતા।